થરાદ તાલુકાના નાનોલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં એક શિક્ષકે કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક માનાભાઈ ચોથાભાઈ રબારી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી ઉગ્ર રજૂઆતોને ધ્યાને લઈ તાલુકા શિક્ષણ અધિકારીઓને ગામની પ્રાથમિક શાળામાં ધામા નાખ્યા હતા, જેમાં પ્રાથમિક શાળાના શિક્ષક ચિરાગભાઈ પટેલ દ્વારા આચરવામાં આવેલ કૌભાંડના આક્ષેપોને પગલે તટસ્થ તપાસ કરવામાં આવી હતી. ગામ લોકો તેમજ એસએમસી સભ્યોની ઉપસ્થિતિમાં તપાસ અને રેકર્ડની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. જોકે તપાસ અર્થે આવેલ અધિકારીઓને વિદ્યાર્થીઓના વાલીઓના નિવેદન લેતા વાલીઓએ જણાવ્યું હતું કે પોતાને કોઈ રકમ મળી નથી અને તેમના નામની ખોટી સહીઓ તેમજ અંગૂઠાના નિશાન દર્શાવી અમારી જાણ બહાર ઉચાવત કરવામાં આવી છે. મહત્વનું તો એ છે કે તપાસ ટીમ ડબલ વિદ્યાર્થીઓના નામ બાબતે શું કાર્યવાહી કરે છે તેમજ તટસ્થ તપાસ બાદ શું સત્ય હકીકત બહાર આવે છે એ તો આવનારો સમય સાબિત કરશે.